જોશીલા જય. અને તમને ખબર છે કે અહીંયા પાટોત્સવમાં હું અલગ અલગ જગ્યાએ બધાને મળું છું, તો સ્વયંસેવક જે અમારા વરિષ્ઠ ભરતભાઈ છે, હેમલભાઈ છે, તો હું એ જ કહેવા માંગીશ કે તમે કેટલા વર્ષથી અહીંયા આપણે આ પાટોત્સવ થઈ રહ્યો છે? બાકીમાં જયારે મસાલા માર્કેટ એપીએમસી હતી અને ગોરધનનાથજીની હવેલીની સ્થાપના થઈ 1997, ત્યારથી કન્ટિન્યુઅસ બધા જ મનોરથ સારામાં સારા તેમજ છપ્પન ભોગ આપણા દર વર્ષે આપણે કરીએ છીએ. ઠાકોરજીનો પાટોત્સવ જેનો બધા વૈષ્ણવો લાભ લે છે. દર છપ્પન ભોગમાં આપણે મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ, તેમજ આપણે બીજી ઘણી બધી સેવાઓ જે સમજો કે ઓછામાં ઓછા 200 થી 250 ઘરને આપણે અનાજ જાય છે, એના સિવાય આપણે સમજો જેને પણ વિદ્યા માટે આપણે હેલ્પ જોઈતી હોય, સ્કૂલ યુનિફોર્મ માટે હેલ્પ જોઈતી હોય, તેની પણ આપણે અહીંથી હવેલીમાંથી સેવા મળે છે. આ વખતે ખાસ ચીપલૂન માટે જે દિવસે બનાવ બહેનો અઘટિત બનાવ કહેવાય અને આપણી વાસી હવેલીએ પ્રાયોરિટી લઈ અને સેકન્ડ ડે અહીંથી આપણે કેટરર્સ સાથે 50 માણસોનો સ્ટાફ સમજો મોકલાવ્યો અને એ અવિસ્મરણીય સેવા આપણે વાસી હવેલીએ જે કરી અને જેને ભોજન પણ નહોતું મળતું ત્યાં, એ આપણે ત્યાં સગવડ પૂરી કરાવડાવી. અહીંથી આપણા જે 50 સ્વયંસેવકો ગયા અને આપણા કેટરર્સના જે માણસો ગયા, એણે પાણીથી માંડી ગેસ અને માચીસની કાંડી બધું જ લઈને ગયા હતા અને સારામાં સારી સેવા આપી. તો એટલી બધી સેવા આજે હવેલી કરે છે અને આ પાટોત્સવના માધ્યમથી આપણે કૃષિ માર્ગને જીવતું રાખવાનું છે. તો હિતેશભાઈને વિનંતી કરીશ, એક શબ્દ કહો કે જે સ્વયંસેવક આટલા અહીંયા અત્યારે 150 હશે સ્વયંસેવક, અને એ બધા પોતાની મરજીથી અહીંયા આપણે સ્વેચ્છાએ સેવા દઈએ છીએ. તો હિતેશભાઈ, દિલીપભાઈ અને ભરતભાઈ એક એક લાઈનમાં તમે જસ્ટ કહેજો. અજયભાઈ બી છે સાથે. અમે લોકો અહીંયા 25 વર્ષથી હવેલીમાં સેવા આપી રહ્યા છે અને અહીંયા અમારે કોઈને પણ સેવા માટે કેવું નથી પડતું અને સામેથી દરેક સ્વયંસેવકો હવેલીની સેવા માટે તત્પર હોય છે. વેરી ગુડ. એમ જ અજયભાઈ છે. જય શ્રી કૃષ્ણ. બધાને જે કામ કરીએ છીએ બહુ મજાથી કરીએ છીએ અને બધાને વૈષ્ણવોના ખૂબ આશીર્વાદ થશે. એમાં દિલીપભાઈ છે અમારા. જય શ્રી કૃષ્ણ. હું છેલ્લા 14 વર્ષથી છપ્પન ભોગની સેવામાં હાજર રહું છું. પહેલાં સેવા મારી શાકભાજીની હોય છે, જે બધાને પ્રસાદ મળે છે એ શાકભાજીની સપ્લાય અમે કરાવીએ છીએ. અમારું એક્સપોર્ટનું કામ છે, સારામાં સારી શાકભાજી આવે એવું અમે આગ્રહ રાખીએ છીએ અને અમે આપીએ છીએ. રાતના 4 વાગે, સવારે 6 વાગે પણ કોઈ વસ્તુની જરૂરત પડે તો અમે તાત્કાલિક ઉભારીને માલ મંગાવીને આપીએ છીએ અને આ આનંદ અમે લઈએ છીએ. આ સેવાનો અમારા અવભાગ્ય છે કે આવી અમને સેવા મળે છે. ઠાકોરજીને આપીએ છીએ. અમારે છેક વસઈ વિરારથી અમારે સેવા આપવા આવે છે. તેઓ સવારના 5 વાગ્યાથી નીકળી જાય છે અને રાતના 2 વાગે પોતાના ઘરે પહોંચે છે. સો ભરતભાઈ, તમે શું કહેતા હતા યુનિટીની આગળ? કયો અમારી યુનિટી એટલી સરસ રીતે છે કે અમારે સર્વ વૈષ્ણવો સામેથી સેવા દેવા માટે આવે છે. છેક વસઈ વિરાર સુધીથી આવે છે અને આ બાજુ તો અમારે કલ્યાણ ડોંબિવલીથી આવે છે બધા વૈષ્ણવો ખાસ સેવા માટે. અને આવી જ રીતે આજે 25 વર્ષ થયા છે અને હજી બીજા 100 વર્ષ આપણે આ સેવા દેતા રહીએ એવી ભાવના સાથે બધાનો આભાર માનું છું. અને જૈનભાઈનો બી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, જેઓ અમારું વિડીયો શૂટિંગ કરી રહ્યા છે એનો બી ખૂબ ખૂબ અમે આભાર માની રહ્યા છીએ. અને એ અમારા ખાસ સેવક છે અમારા લાઈનના. જોશીલા જય. બોલો શ્રી ગોરધન.